તેની પર પણ નજર કરી લઈશું. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી. વડોદરામાં પિકઅપ જીપની ચેસીસમાં બુટલેગરોએ ચોરખાનું બનાવ્યું. નવો કિમિયો અપનાવી રહ્યા છે બુટલેગરો દારૂની હેરાફેરી માટે. આપને જણાવી દઈએ, વિજય પ્રભાકર ઠાકરડાની જીપ પોલીસે ઝડપી પાડી. આજુઆ રોડ પરના અનંત સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાંથી જીપ પકડાઈ છે. જીપમાં બનાવેલા ખાનામાંથી 438 પેટી દારૂ વિદેશી ઝડપાયો છે. આપને જણાવી દઈએ, આરોપી વિજય પ્રભા ઠાકરડા ફરાર છે. દારૂની હેરાફેરી માટેનો નવો કિમિયો હવે બુટલેગરો અપનાવી રહ્યા છે અને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. પણ ચોક્કસથી ક્યાંક આ હેરાફેરી અટકી જાય છે અને પોલીસના હાથે તમામ મુદ્દા માલ લાગી જાય છે. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનુ, હવે બુટલેગરો દારૂની હેરાફેરી માટે નવો કિમિયો અપનાવી રહ્યા છે પણ ક્યાંક પાછા પડતા હોય ચોક્કસી લાગી રહ્યું છે અને પોલીસના હાથમાં તમામ મુદ્દા માલ આવી જાય છે. સમગ્ર વિગતો શું છે, ઘટના શું છે જણાવશો? ખુશાલી, રાજ્યમાં જે રીતે પોલીસ દારૂબંધી ઉપર કામ કરી રહી છે, આંતર રાજ્યમાંથી જે દારૂ આવે છે એને રોકવા માટે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, ત્યારે વડોદરામાં પણ વિવિધ ડ્રાઈવ ગોઠવવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી કડક રીતે અત્યારે વડોદરામાં ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે એક આ કિસ્સો બહાર આવ્યો છે, બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. ત્યાં અનંતા સમૃદ્ધિ કોમ્પ્લેક્સની અંદર એક જીપ પોલીસને મળી આવી હતી, જે પિકઅપ જીપ છે અને એની નીચે બોડી ઉપર અલગ પ્રકારે બોક્સ બનાવવામાં આવે છે અને એની અંદર પોલીસથી છુપાવવા માટે થઈ અને દારૂ લાવવામાં આવ્યો હતો. વિજય પ્રભાકર ઠાકરડા નામના આરોપીની આ જીપ છે અને ત્યાંથી પોલીસે અત્યારે આ જીપ ગઈકાલે રાત્રે જપ્ત કરી છે. એની અંદરથી 438 બોટલો દારૂની છે મળી આવી છે, વિદેશી દારૂ છે. પોલીસનું જે રીતે કડક ચેકિંગ અને કાર્યવાહી થઈ રહી છે એનાથી બચવા માટે આ નવો કિમિયો આરોપીએ અપનાવ્યો હતો અને પોતાની જીપ છે જે પિકઅપ એની અંદર અલગ પ્રકારે એક બોક્સ બનાવી અને દારૂ લાવવામાં આવ્યો હતો, જે બાપોદ પોલીસ સ્ટેશનને પકડી પાડ્યો છે. જીપ સહિત દારૂનો મુદ્દામાલ છે પોલીસે અત્યારે પકડ્યો છે. જોકે આરોપી વિજય પ્રભાત ઠાકરડા ફરાર થવામાં સફળ રહ્યો છે અને પોલીસે એની શોધખોળ શરૂ કરી છે. જી, આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ.